वेलकम टू सिल्वर स्पून हीरोज किचन। आज आप मस्त टेस्टी एवा लीला लसणिया भात बनावीशु। बधाने भावे एवा लीला लसणिया भात तमे घरे एक वक्त जरूर थी ट्राय करजो। अने खास शियाळानी सीजन चाली रही छे, क्यारेक बपोरना वधेला भात बचे तो आवी रीते जरूर थी ट्राय करजो। बहु टेस्टी लागे छे। अने आ लीला लसणिया भात आपणे जे नॉर्मल भात बचता होय अने आपणे तेमांथी वघारेला भात बनावीए तेनाथी खूब ज टेस्टी आ भात बनशे। तो चलो आपणे मस्त टेस्टी एवा लीला लसणिया भात बनावानुं शुरू करीए। सौ प्रथम आपणे आवी रीते लीलू लसण लईशुं। आवी रीते अही मारे मोटी कड़ीवाळुं लीलू लसण छे, आवी रीते पांच नंगनुं लीधेलुं छे। तमारे जो झीणुं होय लसण लीलू तो तमे वधारे पण लई शको छो। पछी आवी रीते लीली डुंगळी लीधेली छे, ते आवी रीते त्रण नंग लीधेली छे आखी। अने आवी रीते त्रण लविंगिया मरचा लीधेला छे। मरचानी आपणे पेस्ट करी लेशुं अने लसण अने डुंगळीने सरस ઝીણું ઝીણું સમારી લઈશું। તો મિત્રો આપણે લીલી ડુંગળી અને લીલું લસણને ઝીણું ઝીણું સમારી લીધેલું છે અને લીલા મરચાની પેસ્ટ કરી લીધેલી છે। અને પછી આપણા જે વધેલા ભાત છે 2 કપ એને આપણે આવી રીતે સ્લાઇડ થોડાક છૂટા કરી લેશું, ભાંગે નહીં એવી રીતે આપણે તેને છૂટા કરવાના છે। સૌ પ્રથમ આપણે આવી રીતે 1/3 કપ તેલ લઈશું। મિત્રો તમારે વઘારેલા ભાત બટરમાં બનાવવા હોય તો તમે બટરમાં પણ બનાવી શકો છો। તેલ આપણું ગરમ થાય એટલે તેની અંદર 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું, ચપટી જેટલી હિંગ, 1 ડાળખી લીમડાના પાન, 1/4 કપ લીલા વટાણા। હંમેશા આપણે લીલા વટાણા લેતા હોય તો તેને ડાયરેક્ટ તેલમાં જ ઉમેરવા। તમે જોઈ શકો છો લીલા વટાણા સરસ ફૂટી રહ્યા છે એટલે કે તે જલ્દી કૂક થઈ જશે। એવું લાગે બહુ ઉડે છે તો ઉપર છે જ 1 મિનિટ કે 1/2 મિનિટ માટે ઢાંકી દેવું। પછી આપણે લીલું લસણ, મરચાની પેસ્ટ અને લીલી ડુંગળીનો વ્હાઈટ અને લીલો બધું ટૂંકમાં આપણે જે ઝીણું સમાર્યું હતું તે બધું ઉમેરી દેશું અને સરસ મિક્સ કરી લઈશું। પછી આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી લેવી, લીલી ડુંગળી લસણના ભાગનું મીઠું ઉમેરીશું। ભાતમાં આપણે ઓલરેડી મીઠું છે, મીઠાને મિક્સ કરી લઈશું। અત્યારે આપણે ગ્રીન લસણિયા ભાત બનાવીએ છીએ। તમારે થોડાક મસાલા ઉમેરવા હોય, હળદર, લાલ મરચું તો તમે ઉમેરી શકો છો, પણ હું અહીં સ્કીપ કરું છું। આપણે ઢાંકીને મીડિયમ ફ્લેમ કરી 2 મિનિટ માટે કૂક કરીશું। તો મિત્રો આપણી 2 મિનિટ થઈ ગઈ છે, ખોલી લઈશું અને હલાવી લેવું। તમને સેજ ક્રન્ચીનેસ વાળા પસંદ હોય રાઈસ તો તમે 1 મિનિટ માટે કૂક કરી શકો છો। પછી આપણે જે ભાતને છૂટા કર્યા તે ઉમેરી દેશું, 1/2 ટેબલસ્પૂન ખાંડ ઉમેરીશું। ખાંડ ઉમેરવી બિલકુલ ઓપ્શનલ છે, તમારે ન ઉમેરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે હળવા હાથે ભાત ન ભાંગી જાય એવી રીતે મિક્સ કરી લેશું। અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, મસ્ત લીલી ડુંગળી અને લીલા વટાણા લીલું લસણ આવતું હોય છે, તો ભાત ક્યારેક વધ્યા હોય તો આવી રીતે જરૂરથી ટ્રાય કરજો, બહુ ટેસ્ટી લાગશે। સરસ મિક્સ થઈ જાય એટલે આપણે કોથમીર ભભરાવીશું અને આવી રીતે 1/2 લીંબુનો રસ ઉમેરી દેવો અથવા તો સ્વાદ મુજબ। પાછું આપણે ગેસની ફ્લેમ બંધ કરી લેશું અને બધું મિક્સ કરી લેવું। તો મિત્રો સર્વિંગ માટે મસ્ત આપણા લીલા લસણિયા ભાત રેડી છે, તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો। આ શિયાળામાં ભાત ક્યારેક ઘરે વધે તો બહુ જ ટેસ્ટી લાગે છે આ પ્રમાણે। તો મિત્રો તમને મારા લીલા લસણિયા ભાતની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો।
જેથી તે લોકો પણ મસ્ત આવા ટેસ્ટી લીલા લસણિયા ભાત બનાવી શકે. તો મિત્રો અત્યાર માટે આટલું જ, હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.